फॉर्म भरता पहला सीएम अने अमित शाहे जाजरमान रोड शो योजो। रोड शो में मोटी संख्या में कार्यकरो उमटिया। उम्मीदवारी पत्र भर्या पहला सीएम भूपेन्द्र पटेल अने अमित शाहे भव्य रोड शो योजो। रोड शो में एटलू मानव मेहरामण उमटू कि समग्र घाटलोडिया केसरिया माहौल में फिरवाई गयो। खुली जीप में सवार सीएम अने अमित शाहे पाघड़ी धारण करी हती। रोड शो दरमियान बन्ने तरफ स्थानिको अभिवादन माटे उमटिया हता। रेली में 1000 थी वधारे बाइक साथे भाजपना कार्यकर्ताओ जोड़ाया हता। चाणक्यपुरी ब्रिज पर मोटी संख्या में युवतीओए बन्ने नेताओनुं स्वागत कर्युं। रेली चाणक्यपुरी सर्कल पासे पहुंची त्यारे भूपेन्द्र पटेल अने अमित शाहनुं लोकोए फूलहारथी स्वागत कर्युं। पटेल शाहनो रोड शो जोवा माटे चाणक्यपुरी विस्तार में मोटी संख्या में लोग उमटी पड़ा। रोड शो पहला अमित शाहे आह्वान कर्युं कि तमाम रेकॉर्ड तोड़ीने फरी भाजपनी सरकार बनशे। ચૂંટણીમાં વિજય બાદ ગુજરાતની ધુરા ભૂપેન્દ્ર પટેલ જ સંભાળશે। અમદાવાદમાં અમિત શાહે ફરી અહંકાર કર્યો। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતથી જીતશે। આ અહંકાર સાથે અમિત શાહે ફરી કહ્યું કે ચૂંટણી પછીના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ હશે। અત્યારના ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી અને ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। પોતાના ધારદાર સંબોધનમાં અમિત શાહે કહ્યું કે એક પણ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ પરાજય નથી દેખાડ્યો। 2022માં જેને જે હિસાબ લગાવી દેવો હોય એ કરજો, બધા રેકોર્ડ તોડી ભાજપ સરકાર બનશે। 1995થી 2022 સુધીનો આ સમયગાળો માત્ર ગુજરાત નહીં દેશના લોકતંત્રના ઇતિહાસમાં છે। દિગ્ગજ નેતાઓની હાજરીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ધોળકામાં કિરીટસિંહ ડાભીના ફોર્મ વખતે સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા। ધોળકા બેઠકના ઉમેદવાર કિરીટસિંહ ડાભીએ ફોર્મ ભર્યું। ફોર્મ ભરવા જતા સમયે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા। સી આર પાટીલે જનસભા સંબોધી હતી, જેમાં ઉમેદવારોને પહેલાથી જ જીતના અભિનંદન પાઠવ્યા હતા। પંચમહાલમાં મુહૂર્ત સાચવવા મોરવા હડફ ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે ફોર્મ ભર્યું। ત્યારબાદ તેઓએ જંગી જનમેદની વચ્ચે નિમિષાબેનને સભા યોજી। સભામાં સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતે ઉમેદવારી પત્ર ભર્યું। ગુલાબસિંહે પોતાના સમર્થકો સાથે થરાદ પ્રાંત કચેરીએ પહોંચી ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભર્યા બાદ જનસભા સંબોધી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ તરફ વિરમગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યું। લાખા ભરવાડ સામે ભાજપમાંથી હાર્દિક પટેલે ઉમેદવારી કરી છે। મોડાસા કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર ભવ્ય રોડ શો યોજી સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા। છેલ્લી બે ટર્મથી રાજેન્દ્ર ઠાકોર ધારાસભ્ય છે અને આ વખતે પણ જીતનો દાવો કર્યો છે।